રાજકોટની સિવિલ હોસ્પિટલે મને 17 દિવસ રાખ્યો. મારી સારવાર કરી કોરોનામાંથી મને સ્વસ્થ કરી દીધો અને નવજીવન આપ્યું છે. તેનું ઋણ ચૂકવવા માટે હું કંઈ પણ કરી શકું છું. આ શબ્દો છે 2 મહિનામાં બીજી વખત પ્લાઝમા ડોનેટ કરતા હનીફભાઈ અનવરભાઈ ખીરાના. હનીફભાઈ જણાવે છે કે તેમને કોરોના થયો હતો અને સિવિલ હોસ્પિટલની અંદર તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સ્ટાફે પરિવારના સભ્યની જેમ તેની દેખરેખ રાખી હતી અને તબીબોની સારવાર થકી કોરોના મુક્ત થયા બાદ નક્કી કર્યું હતું કે સમાજ માટે કંઈક કરવું અને એટલા માટે જ પ્લાઝમા થેરેપીની અંદર હું પ્લાઝમા ડોનર બન્યો છું. મારું નામ હનીફ અનવરભાઈ કીરા. મને લગભગ 1 એપ્રિલ મહિનામાં કોરોના આવેલો હતો. ત્યાર પછી હું 17 દિવસ હોસ્પિટલમાં એડમિટ હતો, સિવિલમાં રાજકોટ. તે પછી જ્યારે અહીંયા પ્લાઝમા થેરેપી ચાલુ થઈ ત્યારે ફર્સ્ટ ટાઈમ મને 10 તારીખે ફોન આવેલો હતો કે પ્લાઝમા ડોનરની જરૂર છે એક ઓ પોઝિટિવ પેશન્ટ માટે. તો ત્યારે હું ફર્સ્ટ ટાઈમ પ્લાઝમા ડોનેટ કરી ગયો હતો. પછી સેકન્ડ ટાઈમ પાછો અત્યારે હું ડોનેટ કરવા આવેલો છું. ને પાછો તે પછી ફર્સ્ટ ટાઈમ મેં જ્યારે ડોનેટ કરી ગયો હતો ત્યાં પછી મને ઘણી પ્રાઇવેટ બેંકમાંથી પણ ફોન આવેલો હતો કે સર તમે પ્લાઝમા ડોનેટ કરો, પણ તેમને મેં ના પાડેલી હતી કે ના ભાઈ હું સિવિલમાં જ પ્લાઝમા ડોનેટ કરીશ, કારણ કે જ્યારે મારે જરૂર હતી ત્યારે મને સિવિલે હેલ્પ કરી હતી. એટલા માટે જ્યારે પણ સિવિલને મારી જરૂર પડશે ત્યારે હું પાછો પ્લાઝમા ડોનેટ અહીંયા સિવિલમાં કરી દઈશ. હું દર્શન પ્રજાપતિ, ટેકનિકલ એન્જિનિયર, ગુજરાત. હનીફભાઈ સેકન્ડ ટાઈમ ડોનેટ કરવા આવે છે પ્લાઝમા. કોન્વલેસન પ્લાઝમા પ્રોસીજર છે. હનીફભાઈ 1 એપ્રિલ મહિનામાં પોઝિટિવ આવેલા. 17 દિવસ બાદ નેગેટિવ થયા બાદ અમને પહેલી વખતે 30મા દિવસે પ્લાઝમા ડોનેટ કર્યું. ત્યારબાદ ફરીથી હનીફભાઈ ડોનેટ કરવા આવ્યા છે. એ બદલ હનીફભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રોસીજર એકદમ નોર્મલ જ છે. જેમ તમે બ્લડ ડોનેશન કરો છો એમ પ્લાઝમા ડોનેશન કરવાનું હોય. પૂરી કીટ આખી ડિસ્પોઝેબલ હોય છે. એક વખતે યુઝ થાય પછી કીટને રિમૂવ કરવામાં આવે છે. પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ નુકસાન થતું નથી. તમારા એક વખતે ડોનેશનથી તમે કોઈ 2 કોવિડ પેશન્ટની જીવ બચાવી શકો છો. પ્લાઝમા આ રીતે લાસ્ટમાં એકલું પ્લાઝમા લઈ બાકીના બધા કમ્પોનન્ટ બોડીમાં પાછા જાય છે. પ્લાઝમા ડોનેશન કરવામાં કોઈ જ નુકસાન નથી. અવશ્ય કરવું જરૂરી, અવશ્ય કરવું.